હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટેટિક જીકે લઈ લેવો કે કરંટ અફેર કહી દેવો તેનો મહત્ત્વનો એક ટોપિક બીમસ્ટેક સંગઠનની આજે આપણે ચર્ચા કરવાના છીએ. બીમસ્ટેક એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું સંગઠન છે એક્ઝામની દૃષ્ટિએ. એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે અને આ કરંટને રિલેટેડ થોડોક ટોપિક પણ કહી શકાય. તો ચાલુ કરીએ. બીમસ્ટેક, BIMSTEC, તેની સ્થાપના છે 6 જૂન 1997 સ્થાપના થઈ હતી. જ્યારે આની સ્થાપના થઈ ત્યારે આનું નામ હતું BIMSTEC, બીસ્ટેક નામ હતું, બીમસ્ટેક નામ હતું નહીં. પહેલાં તો એનું નામ બીસ્ટેક હતું. હવે ત્યારબાદ છે 6 જૂન 1997 તેની સ્થાપના થઈ ત્યારે નામ તેનું બીસ્ટેક હતું. ત્યારબાદ તેનું નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું અને બીમસ્ટેક કરવામાં આવ્યું. તો બીમસ્ટેકનું ફૂલ ફોર્મ આપણને એક્ઝામમાં પૂછાય છે. તો બીમસ્ટેકનું ફૂલ ફોર્મ નીચે લખેલું છે, બે ઓફ બેંગોલ ફોર ઇનિશિયેટિવ મલ્ટીસેક્ટરલ ટેકનોલોજીકલ ઇકોનોમિકલ કોઓપરેશન. ફરીવાર મિત્રો જોઈ લેવું, બે ઓફ બેંગાલ ફોર ઇનિશિયેટિવ મલ્ટીસેક્ટરલ ટેકનોલોજીકલ ઇકોનોમિકલ કોઓપરેશન, તે બે બીમસ્ટેકનું ફૂલ ફોર્મ છે. હવે આની માટેની એક આ બીમસ્ટેકમાં કયા કયા સંગઠન છે તેની આપણે ચર્ચા કરીએ. જ્યારે બીસ્ટેક નામ હતું BIMSTEC ત્યારે કયા કયા સંગઠન હતા? તો ત્યારે બાંગ્લાદેશ હતું, ઇન્ડિયા હતું, શ્રીલંકા હતું અને થાઇલેન્ડ હતું. આ ચાર જ સંગઠનો હતા સૌ પ્રથમ જ્યારે સ્થાપના થઈ ત્યારે. પછી તેમાં મ્યાનમાર એડ થયું અને પછી હમણાં 2004 તેમાં નેપાળ અને ભૂટાનને જોડવામાં આવ્યું. તો હવે એમ પૂછાય કે બીમસ્ટેકમાં કેટલા સભ્ય દેશો આવેલા છે? તો બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, મ્યાનમાર, નેપાળ અને ભૂટાન, તેમ મળીને ટોટલ 7 જેટલા સભ્ય દેશો આવેલા છે. આના આ દેશો યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક મેં અહીંયા આપેલી છે, MBBSTIN. MBBSમાં M એટલે મ્યાનમાર, B એટલે બાંગ્લાદેશ, બીજો B એટલે ભૂટાન, પછી S એટલે શ્રીલંકા, T એટલે થાઇલેન્ડ, આઈ એટલે ઇન્ડિયા, એન એટલે નેપાલ. તો આ શોર્ટ ટ્રીક છે જે તમને એક્ઝામમાં આ દેશોના નામ યાદ રાખવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આ હતું તેના સભ્ય દેશોની વાત. હવે તેનું મુખ્ય મથક પૂછી શકે એક્ઝામમાં કે બીમસ્ટેકનું મુખ્ય મથક કયું હતું? તો ઢાકા હતું, જે બાંગ્લાદેશમાં આવેલું ઢાકા છે, બાંગ્લાદેશની રાજધાની, તે તેનું મુખ્ય મથક છે. પછી બીજો એક ક્વેશ્ચન તમને પૂછાય કે બીમસ્ટેકના અધ્યક્ષ કોણ છે? તો તેન ઝિંગ ફેહલિંગ તેના અધ્યક્ષ છે, જે ભૂટાનમાંથી આવે છે અને તે બીમસ્ટેકના અધ્યક્ષ છે. તો મિત્રો, આ આપણી બીમસ્ટેકની વાત કરી તો તેમાં તમારે સૌ પ્રથમ તેની સ્થાપના યાદ રાખવાની, 6 જૂન 1997. પછી પહેલાં તેનું નામ શું હતું? બીસ્ટેક નામ હતું. તો એનું ફૂલ ફોર્મ છે, બે ઓફ બેંગાલ ફોર ઇનિશિયેટિવ મલ્ટીસેક્ટરલ ટેકનોલોજીકલ ઇકોનોમિકલ કોઓપરેશન. તેની શોર્ટ ટ્રીક, દેશો યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક છે MBBSTIN. પછી આમાં કયા કયા સભ્ય દેશો છે? બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, મ્યાનમાર, નેપાળ અને ભૂટાન. તો આમાં એમ પૂછે કે 2004 કયા બે દેશ એડ થયા હતા? તો નેપાળ અને ભૂટાન યાદ થયા હતા 2004. પછી પૂછી નાખે એક્ઝામમાં કે મુખ્ય મથકાનું કયું છે? ઢાકા બાંગ્લાદેશમાં છે. અને તેના અધ્યક્ષ કોણ છે? તેન ઝિંગ ફેહલિંગ, જે ભૂટાનમાંથી આવે છે, તે અત્યારે હાલમાં બીમસ્ટેકના અધ્યક્ષ છે. તો કોઈ પણ એક્ઝામ આવે મિત્રો, તેમાં આમાંથી એક ક્વેશ્ચન નીકળી જાય છે. આટલું જ તમારે ખાલી યાદ રાખવાનું થાય છે બીમસ્ટેકમાં, જેમાંથી તમને આરામથી એક ક્વેશ્ચન જોવા મળશે એક્ઝામમાં. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને જો તમે બીજા જીકેના વિડીયો જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટની, દરેક વિષયની પ્લેલિસ્ટ આપેલી છે, તે તમે જોઈ શકો છો.
અને જો મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો બીજા મિત્રોને શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી પ્રોત્સાહન મને પણ મળતું રહે અને તમને ટોપ ક્વોલિટી કન્ટેન્ટ મળતો રહે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.